વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે લોકમંચ મને દર્શક મિત્રો જે ચર્ચા ચાલી રહી છે ખાસ કરીને જે હમણાં ચર્ચા ઉપડી છે કે મહિલા કે યુવતીની વાત કરીએ ડ્રેસિંગ સેન્સ પર ક્યાંક આપણે અટકી ગયા હતા અને બીજા બધા ફેક્ટર્સ કામ કરી રહ્યા છે આપણે જે ચર્ચા કરતા હતા રુઝાનજી જે કે એક ફેક્ટરની વાત કરી દારૂની એ આપણે બાજુ મૂકી દઈએ પછી વાત કરી ડ્રેસિંગ સેન્સમાં પણ દ્વિભાષાની વાત કરવામાં આવી હતી ગૌતમજી એવું કહે છે કે આવું વાતો કરવાની શરૂઆત જ્યારે કદાચ આપણે માની લઈએ કે છોકરો જ કરે છે તો એ ટાઈમે છોકરી જવાબ આપે છે એનું કઈ રીઝન આપણને સી એમાં એ ટાઈમે ડિપેન્ડ હવે સામેવાળો શું લે છે અને પેલી જવાબ શું આપે છે એક કારણ કે ડબલ ઘણી વાર બિલીવ મી મને પોતાને કોઈ ડબલ મિનિંગમાં બોલે છે ને મને ઘણી વાર ખબર નથી પડતી યા હું તમને સામાજિક એક્ઝામ્પલ આપો મારો પોતાનો જ કે મારું 24/7 ની ઇન્ડસ્ટ્રી રાઈટ અમે આઈટી ના ફિલ્ડમાં તો ઘણી વાર કહેશો સાહેબ 24/7 અવેલેબલ સાહેબ તો પેલો વિચાર આવે મારા માઇન્ડમાં એમ કેવાનું છે કે સાહેબ એટલે બીકોઝ ઓફ માય ઇન્ડસ્ટ્રી બિઝનેસ યા ઘર તો સામેવાળો ખોટું સમજે એમાં આઈ મીન ઇટ ઇઝ હિઝ ફોલ્ટ બીજો પોઈન્ટ કે જાણે કે મારા ઇન્ડસ્ટ્રીમાં અમે લોકો શું કરતા હોઈએ આપણે હા મારું કામ રાતે વધારે હોય રાઈટ સિમ્પલ હકીકત હતો એટલે આજે ડબલ મિનિંગ છે ને તો ભગવાન જને આને ડબલ કહેવાય કે ના કહેવાય મને નથી ખબર એટલે સામે વાળાની બુદ્ધિ પણ ડિપેન્ડ થાય છે જી આપણે વાત કરી કે આપણે 40 વર્ષમાં આપણે ક્રિકેટ જે મહિલા ક્રિકેટ એસોસિએશનમાં ચેરમેન રહ્યા છું આપનો એક ઓબ્ઝર્વેશન રહ્યું હશે ખાસ કરીને આપણે વાત કરી મહિલા ક્રિકેટ એટલે મારે આપણે પૂછવું છે કે કેવા પ્રકારનું આપણું ઓબ્ઝર્વેશન રહ્યું છે કે જ્યારે આટલી બધી ઘટનાઓ બને છે ત્યારે આપ શું ફીલ કરો છો નહીં નહીં એક પહેલી વસ્તુ ક્લિયર કરું એકલો હું ક્રિકેટમાં નથી 18 વર્ષથી હું પહેલા રચના સ્કૂલમાં બી હતો પછી કોલેજમાં બી 18 વર્ષ એટલે મને 36 વર્ષનો અનુભવ છે મહિલાઓ સાથે રહેવાનો અને અમે લેડીઝ ક્રિકેટમાં તો 40 વર્ષથી છે હવે જેવી રીતે બેને અભ્યાલ વાત કરી કે તમે કઈ ભાષામાં લો છો અને મને કોઈક આવું બોલ્યું આ એમને કોઈક વખત બન્યું હશે યા તો જયારે રાત્રિ રોકાયા છે ત્યારે હું રેગ્યુલર બસની વાત કરું છું એટલે જે બુદ્ધિની વાત છે એ બુદ્ધિમાં આટલો ફેર છે કે તમે કોઈ ફેક્ટરીમાં ઓફિસમાં સાંભળી છો રેગ્યુલર બસની વાત કરું છું અને એ જ છોકરીઓ રેગ્યુલર આટલો ખરાબ જવાબ આપે જયારે હું બસમાં બેઠો હતો મારા સન સાથે બેઠો હતો મારે પોતાને નીચે જોવાનું હતું કારણ મારી પાટલી જે બેઠેલી છોકરીઓ જે આગળ બેઠેલા છોકરાને જે જવાબ આપ્યો એવું હું સાંભળી બી નહીં શક્યો હવે મારે સવાલ એ ઉભો થાય છે કે તમને એક વસ્તુ કહું કે ચેનલમાં ને અત્યારે બધી આ ચાલ્યું છે હવે ગઈકાલે એક ખાનગી ચેનલે બતાવ્યું કે એક છોકરી રાજપત ક્લબની આગળ ફ્રોક પહેરીને ઉભી છે રાત્રે અને ચેનલ વાળા એને વારે ઘડે બતાવી બતાવી કર્યું કે કેટલા પુરુષો ઉભા રહીને એને જોવે છે ગાડી બ્રેક મારીને ઉભા રાખીને પૂછે છે ઓબ્જેક્ટ હવે તમે મને વિચાર કરો કે તમે ચેનલમાં થઈને શિયાળામાં એક છોકરીને ફ્રોક પહેરાઈને ઉભી રાખો ત્યાં આગળ તો પુરુષની હમદર્દી હોય તો ઉભો રહીને પૂછો તો ખરા ને કે બેન તમને શું તકલીફ થઈ એટલે ભાઈ કૂદી પડે તમે કોઈ લેડીઝ ઉભી હશે સાલો ને સાડી પહેરીને ઉભી હશે તો બી હું આજે ગાડી લઈને જવાનો તો મને એમ લાગે અંધારાનો ટાઈમ છે તો એને સ્વાભાવિક એક પ્રશ્ન પૂછું પણ આ બેન એ ભૂલી ગયા કે આવા ઘણા બેનો ઉભા રહે છે કે જે ભાઈઓને પાછળથી ગાડીમાં બેસીને પરેશાન કરે છે પણ એ બેનો એમને ધ્યાનમાં ના આવ્યા પણ એ પેલા ચેનલ વાળાને એક જ દેખાયું કે એક છોકરી જો ફ્રોક પહેરીને ઉભી હોય તેને ત્રણ જણા ઉભા રહીને કેમ જોયું અરે કમાલ છો યાર તમે આજ કોઈ હિરોઈનને રોડ ઉપર ઉભી રાખો અને તમે એમ કહો મારી વાત સમજો અગર આ વાત સત્ય હોત ને એટલે તમે જે દ્રષ્ટિથી કહેવા માંગો છો તો આ બિચારી દિલ્હીના રેપ કેસની છોકરીને છોકરો બિચારા કપડા વગરના દિલ્હીની ઠંડીમાં આપણે મૂળ સુધી પહોંચવું સમજો આપણે એવું વિચારવું છે કે આ વસ્તુને ત્યાં એ લેવલ સુધી પહોંચવા જ નથી એની ચર્ચા આપણે કરીએ આમાં ક્યાંક કૂદી પડવાની વાત કરે એટલે મેં રિપીટ કર્યું કે જ્યાં લોકોને કૂદવાની ને હેલ્પ કરવાની જરૂર છે ત્યાં તો એ લોકો કૂદતા નથી ને બીજી જગ્યાએ જ્યાં ના કરું ત્યાં કૂદી જાય છે મારો એ પોઈન્ટ ક્યારનો થઈ રહ્યો છે આઈ એમ ટ્રાઈંગ ટુ એમ્ફસાઇઝ ઓન બંને બાજુ હવે બીજી વાત કરી કે સાહેબ મેં હું તમને કહું કે જેવી રીતે એમને કીધું કે હેલ્પ કરવાની વાત છે ભાઈઓને બરાબર છે આપ તમે વિચાર કરો કે દામિનીનું જે થયું એ પછી જેટલી બહેનો રોડ પર આવી એટલા જ ભાઈઓ રોડ પર આવ્યા એમાં તો અસંકાર એક મિનિટ મારી વાત જે ટીવી ઉપર ગઈકાલે બતાવ્યું અને જે પેલે એમના બોયફ્રેન્ડે વાત કરી કે અમે બે કલાક સુધી આવી રીતે પડી રહ્યા અમારી સામે કોઈ નજર એ બહુ દુઃખદ ઘટના છે એની સાથે આપણે 100% સંમત છીએ કે આવું થવું જ ના જોઈએ એટલીસ્ટ એને કોઈને કોઈને મદદમાં આવવું જોઈએ પણ હું તમને એક દાખલો બતાવું
કે એક રોડ ઉપર કોઈ લ્યુનાલીન છોકરી જતી હોય અને જો ભૂરથી એનો સાડીનો છેડો કે કઈ ભરે જાય તો 50 જણા સ્કૂટર ને ગાડીની બ્રેક મારે ઉભા રહેશે કે બેન ઉભા રહો તમારો કાઢી દો ફાટી ના જાય તમે ધ્યાનથી જોજો આજે તે પણ એક ભાઈ જો રોડ ઉપર બિચારો સ્કૂટર લઈને પડ્યો હશે તો એક બેન એમને કે ડફોડ ક્યાં ડાફેરા મારી સ્કૂટર ચલાવતો રોડ ઉપર પડ્યો આ બે માં આટલો ફરક છે આપણે જે વાત કરીએ કે કમ્ફર્ટેબલ અમુક લોકો નથી આવતા તેમ છતાં બી ફેશન છે અથવા તો મારી ફ્રેન્ડ આવું પહેરે છે તો હું કેમ ના પહેરી શકું મારી બોડીમાં એ સેટ થશે કે નહીં મને કમ્ફર્ટેબલ છે કે નહીં બને છે હું કેમ ના પાડું છું હું તો સહેમત છું કે પીપલ ઇફ અ પર્સન કેનોટ કેરી હર ડ્રેસ એ કાર્ટૂન બને છે ના થવું જોઈએ એટલે લોકો ના ના છોકરાઓ તો શું અમે છોકરીઓ ઉડાવીએ છીએ નહીં એટલે એવું નથી કે આને ફાવતું નથી ને મોડર્ન ગુજ્જુ ટર્ન્ડ મોડર્ન કેવું કંઈક ડાયલોગ ગુજ્જુ ટર્ન્ડ મોડ એવા ડાયલોગ બી મારે છે એમાં ડાઉટ નથી અત્યારે આપણે પોઈન્ટ એ મુદ્દો નથી કે બેનને ફાયું નહીં એને પહેર્યું નહીં એનો એ પહેર્યું છે ને એના લીધે પેલો કૂદી પડ્યો મને પોઈન્ટ ખાલી મારી ના એવું નહીં એ કૂદી પડે એટલે શબ્દ કૂદી પડે બોલે પણ એ કૂદી પડ્યા જે એમનો શબ્દ આપણે બંને બાજુ જવાબ દીધો નથી કે પુરુષ દરેક વખત કૂદી પડે જેવું નહીં માનું ના ના હેલ્પ તમે મારા ગ્રાઉન્ડ ઉપર આજે છોકરીઓ છે કે ગઈ વખતે પોતે જાતા કરીને જટ મને હું આજે તો મારા ગ્રાઉન્ડ ઉપર છોકરી ટ્રેક સૂટ પહેરે છે કે ગ્રાઉન્ડ ઉપર પોતાનું થાઈ પેડ પહેરે છે આજે 2000 પબ્લિક એની સામે જોતી હોય છે પણ એના મગજમાં 24 કલાક ક્રિકેટ હોય છે અને ક્રિકેટ સાથે કરે તો એ જે 2000 પબ્લિક જોવે છે એમાંથી 2000 માંથી 1000 કૂદી નહીં પડતા ના 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 તો ટેનિસ ની વાત કરું ટેનિસ માં બધી બહેનો આપણી આપણી સાનિયા મિર્ઝા બી લો ને ત્યાંની પેલી શેર્પ વર્ક બી લો એ લોકો કેવું પહેરે છે ને એમાં બધા જોકો લાગે છે આપણે એમાં ના પડે તો એ લોકો બી કૂદી નથી પડતા સાહેબ બેસીને તાલી મારીને ટેનિસ જ જોવે છે જ્યારે તમે ક્રિકેટ જોડે તો કમ્પેર દૂર દૂર થી બી ના કરી શકો કે ક્રિકેટ માં ફૂલ હોય ને પેલા માં તો આટલા આટલા ને ખુલ્લા ખુલ્લા હોય એટલે ક્યાં કંટ્રોલ નો લિમિટ દેખાય ક્યાં કંટ્રોલ નો લિમિટ દેખાય ઓબવિયસલી ઓબવિયસલી 1973 માં જે પહેલા ઇંગ્લેન્ડ ની લેડીઝ ટીમ આવી ને એ બેન ને ખ્યાલ પણ ફ્રોક પહેરી રમી હતી અને હા એટલે માટે એટલે ફ્રોક એકલું ટેનિસ માં શરૂ થયું જેવું નથી ક્રિકેટ માં ફ્રોક જ હતું ઓસ્ટ્રેલિયન ટીમ બી આવી 1976 માં તો ફ્રોક પહેરી સ્ટેડિયમ પર રમેલી એટલે હું ફ્રોક ને એની સાથે કમ્પેર નહીં તમારી માનસિકતા સાથે કમ્પેર કરું કે તમે કઈ રીતે એને જુઓ છો આજે તમે આપણે રુઝાનજીની જ વસ્તુ છે રુઝાનજી એનો મતલબ એવું થયું એનો મતલબ એવું થયું કે જે આપણે ઇન્ટેન્સિવલી વાત કરી આપણે બીજી વાત કરી ના હવે તમને વેસ્ટર્ન કલ્ચર ની વાત કરું છું તમે લોકો કહો છો ને વેસ્ટર્ન કલ્ચર બેન ન સ્લીવલેસ પહેર્યું વેસ્ટર્ન કલ્ચર બિકિની નહીં આપણે કીધું પહેલા બી પહેલા પણ હું એમ માં એ કહેવા માંગુ છું કે સાહેબ વેસ્ટર્ન કલ્ચર શું આવ્યું વધારે ખબર છે તમને એ સમજાવું કે વેસ્ટર્ન કલ્ચર માં વધારે થેન્ક્સ ટુ ઇન્ટરનેટ એન્ડ થેન્ક્સ ટુ મોબાઈલ ફોન્સ પોર્નોગ્રાફી ચાલુ થઈ એટલે હવે બધો છોકરો પોર્નોગ્રાફી હવે હું સમજાવું શું થાય છે કે ના એમાં સમજાવી દઉં ગાર્ડન માં બેસી અને 5 ફ્રેન્ડો પોર્નોગ્રાફી જોવે એટલે હવે એ લોકોને બધાને એકબીજાને પાછો પોતાની જાતને હીરો બી બનાવવા એટલે આ બધા પ્રયોગ એ લોકોને કરવા અમે આવડતા તો હોય નહીં ફાવે બી હોય નહીં ફાવે હા એક્સપેરિમેન્ટ કરવાનો એને આવડતું નહીં અને ફ્રેન્ડ એટલે પછી એ લોકો બધું પછી આ છેડાછાડી ચાલુ કરે અને પછી પોતાની બધી આરએનડી કરે ને જેમાં એ લોકો ફેલ જાય ને બિચારો કોઈની જિંદગી બી બગાડે અને કૂદી પડે હું એ પોઈન્ટ એટલે એ વેસ્ટર્ન કલ્ચર રોકવાનું છે બીજી ઇમ્પોર્ટન્ટ વાત કે શું થયું વેસ્ટર્ન કલ્ચર ના લીધે કે યુ નો ફોરેન ની છોકરીઓને એટલે આપણે મેન્ટલી થાય કે શી ઇઝ અ ફોરવર્ડ લુકિંગ ગર્લ એટલે એને એને એટલે એ લોકો ત્યારે આ સ્લીવલેસ ને એવું નાનું નાનું પહેરે એટલે ઇન્ડિયન જરા પહેરવા લાગે એટલે એ લોકોને લાગુ કે જે આવું પહેરે ફોરવર્ડ લુકિંગ એટલે પેલો લાઈક લાઈને ચાન્સ લઉં પણ એને ખબર નથી કે છોકરી અગર એવો કરો પહેરે છે ધેટ ડઝન્ટ મીન કે શી ઇઝ અ એ આવા ચાન્સ માં તમને અલાઉ કરવાની છે હજી એક વાત તમને કહું હવે તમને આપણા ફિલ્મો ની વાત કરું છું બોલીવુડ ની આપણે વાત કરતા હતા કે બોલીવુડ ની ઇમ્પોર્ટન્ટ વાત માં શું થયું છે આજ સુધી કે પહેલા તો આપણા બોલીવુડ માં પહેલા જે આઈટમ નંબરો થતા હતા ને તો પેલી પેલી ટાઈપ બીજી ટાઈપની હિરોઈનો અરે બીજી ટાઈપની હા સી ગ્રેડની પેલો યા પેલી પેલી સ્ટેન્ડ બાય વાલી કરતી હોય બરોબર છે પણ હવે શું થયું કે પેલી કરીના કપૂર કટરીના કેફ એ લોકો આવી ગઈ અને એ લોકો બી આવા સરસ સરસ કપડાં પહેરી અને શું કહેવાય પેલા બાજુમાં લોકો સિટી માં એક શોર્ટકટમાં આપણે એક વસ્તુ વાત ચર્ચા કરીએ કે એક છોકરી ઊભી છે ને આપણે જેમાં ઓબ્ઝર્વેશન વાત કરીને વાત કરું એક પ્રશ્ન મને એવું થાય છે કે એક છોકરી ઊભી છે ને 10 છોકરાઓને એની સામે ઉભા રાખે આપણે એ પછી એ જોઈએ કે ડ્રેસમાં છે કે સાડીમાં છે કે આ વેસ્ટર્ન કલ્ચરમાં કપડાં પહેરી ઊભી છે માં 10-10 જણા એક સરખું તો નહીં વિચારે ક્યાંક એક વ્યક્તિ એવો પણ હશે કે જે વાત કરીએ પ્રમાણે કે કદાચ એ એટેક બી કરી શકે છે પણ સેમ વે એક છોકરો ઉભો છે 10 છોકરીઓ ઊભી છે તો શું 10 છોકરીઓમાં 10-10 છોકરીઓ એક સરખું જ વિચારતી હશે પોર્નોગ્રાફી આપ કહો છો કે ફિલ્મી વાત કરો એ બંને ફોલો કરે યુવા અને એટલે યુવતી અને યુવક બંને ફોલો કરે છે અને બંને એક્સપેરિમેન્ટ કરવા માંગે છે એક્સેપ્ટ કરું છું પણ ક્યાંક ને ક્યાંક પણ છોકરીને લિમિટ માં રહે છે સાહેબ અમારી છોકરી છું અમે અમે લાગે છે સારો છોકરો દેખાય છે ને હું બી છોકરી છું સારો છોકરો દેખાય અમે એપ્રિશિએટ કરીએ બરોબર છે અમે એને એને કે આ માનું આ સારું છે યુ નો અમે બોલીએ પણ અમારા માઇન્ડ માં એટલે
એવા કોઈ વિકૃત થોટ્સ ના હોય, યા અમે એનું આખું બોડી સ્કેનિંગ ના કરીએ, યા અમે એનું ગ્રાફિકલ સ્કેનિંગ ના કરીએ, અમે લાગે છે કે વિઝ્યુઅલ રેપ ના કરીએ સાહેબ. હું જે મગજ છે ને બહુ નજીક થી જોયો લાગે છે, વિકૃત મગજ ની જે વાત છે ને, મને એવું લાગે છે કે વિકૃતિ કોને કહે છે એ મને હજી ખબર નથી પડતી. વિકૃતિ કોને કહેવાય? હું તમને જોઈ, તમારા ડ્રેસ ને જોઈ કોઈ ગંદી કોમેન્ટ્સ કરું, તમારી સાથે ચેંચાડા કરું, તે મારી માનસિક વિકૃતિ કે હું તમારી સામે ખાલી જોઉં એટલે મારી વિકૃતિ આવી ગઈ કેવી રીતે કહી શકાય? નંબર 1 લેડીઝ માં જેમ કહે છે કે છોકરીઓમાં હજી શરમ રહી છે, તો મને એવું લાગે છે બેન જે વાત કરી ગયા છે 1990 ની વાત કરે છે, હું અત્યારે કોલેજોમાં છું, મારી સામે મારી ઓફિસ ની સામે છોકરી છોકરાનો હાથ પકડીને અને બિંદાસ ખેંચીને એને બહાર લઈ જાય છે, એ મને લાગે છે એમને નહીં જોયે, હું તો ડેલી જોઉં છું. એટલે એ બધી વાત બહુ જૂની થઈ ગઈ કે છોકરાઓ એકલા ખાલી આ કરે, છોકરી એકલી. એક મિનિટ, મારી પૂરી વાત તો હું તમને યાદ દેવડાવીશ. તો મુદ્દો એક જ લીટીનો છે કે બે બાજુ ની છે, એક બાજુ નથી આ, તમે સમજો. અને બીજી વસ્તુ શું છે કે તમે જેટલું છોકરાને તમે એન્કરેજ કરશો, તમે જેટલી એને આંગળી આપશો, તો તમારો પોંચો પકડવાનો જ છે. પણ તમે પહેલો પોઈન્ટ શું હતો, મને પહેલા યાદ અપાવો સાહેબ, પહેલા શું બોલ્યો, છોકરી છોકરાને બહાર લઈ જાય તો મેં સમજી લીધું. નહીં, હાથ પકડીની વાત, હાથ ખેંચી પહેલા કોઈ દિવસ આપણે, ના ના, એની પહેલા બી તમે કઈ બોલ્યા હતા, પણ ચલો એ પોઈન્ટ મને યાદ હતી. પણ પહેલો જે છોકરી છોકરાને બહાર ખેંચીને લઈ જાય છે, વાત કરવા લઈ જાય છે ને, તમે સમજો પ્લીઝ, અન્ડરસ્ટેન્ડ વન થિંગ, કે અગર મેં હાથ પકડી કરી શકો તો વાત કરવા લઈ જાય. હા, પણ સારું, હવે તમને કહું, હવે હું તમને એક વસ્તુ કહું, મને કહેવા દો, છોકરીઓ માં શું છે સમજો, જયારે છોકરો મને સ્કેન કરતો ને, તો મને ખબર પડી જાય કે આ મને છોકરો સ્કેન કરી રહ્યો છે સાહેબ. આપણે વાત કરીએ છીએ કે જો કપડા પહેરે એટલે પુરુષ આવું કરે છે, પુરુષ ની માનસિકતા આવી છે કે એવું જોઈને વિચારી લે છે તરત જ, આ બધી ચર્ચા આપણે અહીંયા કરીએ છીએ. પણ આ ચર્ચા અહીંયા અત્યારે સમાપ્ત કરવી પડશે દર્શક મિત્રો, આ ચર્ચા અહીંયા સમાપ્ત કરે છે. પણ આખરે છેલ્લે એવું કહેવાનું મન થાય, છોકરો હોય કે છોકરી હોય, કલ્ચર ફોલો કરે કે ના કરે, મીડિયા ફોલો કરે કે ના કરે, પણ સ્ટાઇલ એટલે કે ફેશન ની વાત કરી હમણાં સ્ટાર્ટિંગમાં, મેં જે કીધું તે પ્રમાણે કે ફેશનમાં બહુ જ માસ્ટર બનવા જાય છે, પણ ઘેલા બની જાય છે. પણ એવું કહેવાનું મન થાય છે કે સુંદરતા છે એ જેટલી ઢંકાય એટલી વધારે સારી લાગે છે, એને વધારે જો ઓપન કરવામાં આવે તો કદાચ બગડી જાય છે. પછી કોઈ બી કેરેક્ટર હોય, વિકૃતતા કદાચ ત્યાંથી ઊભી થતી હશે. પણ આપણે એવી આશા રાખીએ કે આ સુંદરતા ઢાંકી લઈએ તો ખૂબ સારું રહેશે, તો કદાચ આપણી ભારતીય સંસ્કૃતિ જળવાઈ જ રહેશે. તો આ ચર્ચાને અહીં સમાપ્ત કરે છે. આ ચર્ચામાં આપણે બંને ભાગ લીધો તે બદલ આપનો આભાર. નમસ્તે. તો દર્શક મિત્રો, ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.